નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિડિયો લેક્ચરની અંદર આપનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે. આપણે તમારા ધોરણ 9 ની અંદર પ્રકરણ નંબર 1 તે આપણે પૂર્ણ કર્યું, જેનું નામ હતું ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. હવે આધુનિક ભારતના એક ચેપ્ટરનો અભ્યાસ કર્યા પછી આપણે છે તે આઝાદી પછીના ભારતની એક મહત્વપૂર્ણ બાબત વિશે છે તે આપણે અભ્યાસ કરવાનો છે. બરોબર, તે આપણે અભ્યાસ કર્યો તે ભારતના આઝાદી પહેલાનો ઇતિહાસનો અભ્યાસ કર્યો. પરંતુ હવે આજથી આપણે એક નવા પ્રકરણની છે તે શરૂઆત કરવાની છે, અને તે પ્રકરણ તમારી ટેક્સ્ટ બુકમાંથી નાગરિક શાસ્ત્ર વિભાગનું છે. ખાસ કરી અને આધુનિક રાષ્ટ્રનું નિર્માણ જે બીજા નંબરનો આપણો એકમ છે સામાજિક વિજ્ઞાનની ટેક્સ્ટ બુકમાંથી, તેમાંથી પ્રકરણ નંબર 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો પ્રથમ પાઠની અંદર આજે આપણે મળ્યા છીએ. તો બાળ મિત્રો, આપણે બધા અવારનવાર એક શબ્દ છે તે વારંવાર સમાચાર પત્રો, ટેલિવિઝન, ન્યૂઝ તેની અંદર છે તે આપણે સાંભળતા હોય, અને તે શબ્દ એટલે શું? તો કે બંધારણ. કાંઈ પણ ઇસ્યુ થાય સામાજિક રીતે, કાયદાકીય રીતે, તો આપણે એવું સાંભળતો કે બંધારણની અંદર આમ કીધું છે, બંધારણમાં તો આમ કીધું છે, આવું સાંભળતા હોય. તો આજે આપણે જેનો અભ્યાસ કરવાનો છે તે શબ્દ જ બંધારણ છે. ખાસ કરી અને અહીંયા આપણને થોડું આશ્ચર્ય લાગતું હશે, કારણ કે અહીંયા એમ લખ્યું છે ભારતના રાજ્ય. બરોબર, ભારતના રાજ્ય બંધારણ, એનો મતલબ એવો નથી કે ભારત છે તે રાજ્ય માટે અલગ બંધારણ ધરાવે છે. પરંતુ જે તે સમયે બંધારણની અંદર ભારત માટે અલગ અલગ ઘટક રાજ્યોનો સંઘ, આવો શબ્દ છે તે પ્રયોગ કરવામાં આવ્યો છે. એટલે કે ભારત છે તે કોઈ એક વિશાળ ભૂમિભાગ હતો, એમાંથી આપણે અલગ અલગ કરી અને નાના રાજ્યો બનાવ્યા છે, આવું નથી કે નાના નાના રાજ્યો ભેગા થઈ અને એક દેશ બન્યો છે, આ રીતની પ્રક્રિયા છે. એટલે કે આપણને બધાને ખ્યાલ છે કે આઝાદી પહેલા ઘણા બધા રાજા રજવાડાઓ હતા, તે આઝાદી બાદ પોતાના રજવાડાઓ ભારત સરકારને સોંપે છે અને એ ઘટક રાજ્યોનો બનેલો એક સંઘ દેશ છે. એટલા માટે ભારતના બંધારણમાં ભારત માટે રાજ્ય આવો શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ રાજ્ય છે તે સંપૂર્ણ દેશના અર્થમાં છે તે વાપરવામાં આવ્યું છે. બરોબર, તો ભારતના રાજ્ય બંધારણનું ઘડતર એટલે કે આપણા દેશનું બંધારણ છે તે કઈ રીતે બન્યું, બરોબર, તેના ઘડતરની પ્રક્રિયા, તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. સાથે સાથે આપણા દેશનું બંધારણ વિદ્યાર્થી મિત્રો એમ કહી શકાય કે ઘણી બધી લાક્ષણિકતાઓ ધરાવે છે, તો એના લક્ષણો છે તેનો પણ આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ કરવાનો છે. બહુ બેઝિક થી આપણે બંધારણ છે તે 7મા અને 8મા ધોરણની અંદર આપણે એક એક યુનિટ છે તે બંધારણને લગતું અભ્યાસ કરી ચૂક્યા છે. એટલે શરૂઆત જ આપણે બંધારણની વ્યાખ્યાથી કરવાની છે કે ભાઈ સૌપ્રથમ તો બંધારણ એટલે શું. તો આપણે બધા હમણાં તો કોરોનાના હિસાબે બધા ઘરે અભ્યાસ કરીએ છીએ, એટલે અત્યારે આપણને એ વસ્તુ ધ્યાનમાં નથી આવતી, પરંતુ સામાન્ય દિવસોની અંદર જ્યારે આપણી શાળા ચાલુ હોય ત્યારે આપણી શાળાની અંદર પણ છે તે ઘણા બધા નિયમો હોય છે. ખ્યાલ છે ને બધાને કે ભૂલી ગયા ઘરે બેઠા છો એટલા માટે? હા, ઘણા બધા નિયમ હોય છે, જેમ કે સમયસર તાસની અંદર એટલે કે જે તમારો પીરિયડ હોય તેમાં હાજર થવું, શાળાનો યુનિફોર્મ રેગ્યુલર પહેરવો, આ ઉપરાંત શાળાના અલગ અલગ શિક્ષકો દ્વારા જે ફેરબુક બનાવવાનું કહેવામાં આવે તેનું વ્યવસ્થિત રીતે આપણે આલેખન કરવું એટલે કે તે લખવી, સમયસર ચેક કરાવી, આ ઉપરાંત આપણી જે પરીક્ષાઓ હોય તેમાં સમયસર હાજરી આપવી, પ્રાર્થનામાં સમયસર પહોંચવું, ક્લાસની અંદર ડિસિપ્લિનથી બેસવું, તો આવા ઘણા બધા નિયમો છે તે તમારા માટેના હોય છે. એવી જ રીતે ઘણા બધા નીતિ નિયમો છે તે અમારા જેવા શિક્ષકો માટે પણ હોય છે. બરોબર, તો આમ આ નીતિ નિયમોથી જ છે તે કોઈ પણ તંત્ર ચાલી શકે. બે મિનિટ માટે તમે વિચાર કરો કે આપણી શાળાની અંદર કોઈ પણ નીતિ નિયમ ના હોય, તમારા અભ્યાસ માટેનો કોઈ પણ ટાઈમ ટેબલ ના હોય, તો અભ્યાસ શક્ય બને ખરો? ના બને. કારણ
તો એવું જ થાય કે કોઈ સર એસએસ ભણાવતા હોય અને પાછળથી દરવાજો ઓપન કરી અને કોઈ બીજા ગણિતના સાહેબ આવીને કે સાહેબ અહીંયા તો મારે ભણાવવું છે, ફરી બીજા ક્લાસમાં ગુજરાતી ચાલતું હોય ત્યાં સમાજના સાહેબ જેમ કે આ મારે ભણાવવું છે, તો બધું તંત્ર છે તે અસ્તવ્યસ્ત થઈ જાય. પરંતુ જો બધા શિક્ષકોને બધા ક્લાસ વાઇઝ ટાઈમ ટેબલ હોય તો આવું હોય છે ને આપણી શાળામાં તમારું ટાઈમ ટેબલ, એના હિસાબે આખેરાની શાળાની વ્યવસ્થા છે તે વ્યવસ્થિત ચાલે છે, તો આપણે એક નાનકડા મોટા એકમ એટલે કે શાળાને ચલાવવા માટે પણ જો નિયમો જોઈએ તો આવડો મોટો વિશાળ દેશ છે, બરોબર, લગભગ 135 કરોડ થી વધારે ની વસ્તી ધરાવતો આપણો દેશ, આટલા બધા રાજ્યો, ઈ રાજ્યોની અંદર આટલા બધા જિલ્લાઓ, એની અંદર આવેલા આટલા બધા તાલુકાઓ, અલગ અલગ ધર્મ, અલગ અલગ ભાષા બોલતા લોકો, અલગ અલગ સંસ્કૃતિ ધરાવતા લોકો, તો આ બધાને ચલાવવા માટે, આ બધા ઉપર શાસન કરવા માટે ચોક્કસ નીતિ નિયમો તો જોઈએ છે. તો વાત છે આપણે આઝાદીની, તમે બધાને ખ્યાલ છે કે 15 ઓગસ્ટ 1947 ના રોજ આપણને આઝાદી પ્રાપ્ત થઈ, બ્રિટિશરોની બહુ લાંબા સમયની ગુલામી પછી ભારત આઝાદ થયું, અને વાત આવી બંધારણની, તો આપણે બંધારણની વાત કરતા હતા કે ભાઈ જો બંધારણ શું છે, આપણા દેશે બનાવ્યું, અત્યારે લાગુ છે, આપણે બધા તેનું પાલન કરીએ છીએ, વિશ્વની અંદર એવું કહેવાય કે સૌથી મોટું લેખિત બંધારણ આપણા દેશનું છે, આવડું મોટું લોકશાહી તંત્ર ધરાવતો આપણો દેશ છે, તો આ બધા જે ખ્યાલો છે તેનો અભ્યાસ આપણે આ પ્રકરણની અંદર કરવાનો છે કે ભાઈ બંધારણ એટલે શું, તેના લક્ષણો શું, તેનું મહત્વ શું, તે ન હોય તો શું થાય, આપણું આમુખ છે જેનાથી બંધારણની શરૂઆત થઈ છે, તો આમુખના આધારસ્તંભો એટલે કે જે તે સમયે બંધારણ ઘડવૈયાઓ છે કે જેણે બંધારણ બનાવ્યું ત્યારે કઈ બાબતોને ધ્યાનમાં રાખી અને આપણા બંધારણનું નિર્માણ થયું તે આપણે ખાસ જોવાના છે. ત્યાર પછી જે લાસ્ટમાં છે તે આપણા બંધારણના મહત્વપૂર્ણ લક્ષણો છે તે આપણે અભ્યાસ કરવાના છે. તો શરૂઆત કરીએ બંધારણનો અર્થ, તો જે રીતે મેં તમને એક્ઝામ્પલ આપ્યું એ જ છે કે આપણે વિચારશું કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે, જો મેં તમને શું કીધું હતું કે આપણી સ્કૂલનો વહીવટ કરવા માટે એ એક નાનકડું એકમ છે, તો એને ચલાવવા માટે નિયમો જોઈએ તો દેશ છે, તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. ફરીથી કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે, દેશનું શાસન ચલાવવા માટે શું જોઈએ તો કે નિયમો જોઈએ, અને એ નિયમો પણ પાછા કેવા હોવા જોઈએ તો કે જેનો સંગ્રહ જે વ્યવસ્થિત રીતે કોઈ જગ્યાએ સંગ્રહિત હોય, નહીતર તો કેવું થાય આપણે એમ કહીએ કે ભાઈ બંધારણમાં લખ્યું છે, ક્યાં લખ્યું છે, કોણે લખ્યું છે, કેવી રીતે લખ્યું છે, ક્યારે લખ્યું છે, શું કામ લખ્યું છે, આવા અનેકો પ્રશ્ન નિર્માણ થાય. આથી કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને શું કહેવાય, દેશનું બંધારણ. આ જ વસ્તુ આપણા દેશને લાગુ પડે, વિશ્વના તમામ દેશોને લાગુ પડે, કારણ કે તમામ દેશોને પોતપોતાનું બંધારણ હોય, દેશના નીતિ નિયમો હોય, તમે એમાં એ નીતિ નિયમોની વિરુદ્ધ જઈ કોઈ પણ પ્રવૃત્તિ કરી શકો નહીં. હવે આપણે જે બીજો પોઈન્ટ અભ્યાસ કરવાનો છે આ આપણે એની વ્યાખ્યા છે, તો આને બંધારણ કહેવાય, નિયમો હોય એનો વ્યવસ્થિત સંગ્રહ હોય, અને શા માટે નિયમો બનાવવામાં આવ્યા, તો કે દેશનું શાસન સહેલાઈથી ચાલી શકે એટલા માટે. તો ભાઈ આ બંધારણનું મહત્વ શું, તો જો એના સરસ મજાનો પહેલો ટોપિક આપણને કીધો છે કે બંધારણ એ દેશનો પાયાનો મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આપણા બધાના ઘર હોય તો એ દસ્તાવેજ વડાવો કે ભાઈ આ મકાન છે એ આ ભાઈનું, આ વ્યક્તિનું છે, આ મકાન છે, એનો પુરાવો શું, એનું કોઈ લેખિત લખાણ તો જોઈએ ને, તો એને આપણે દસ્તાવેજ કહીએ. તો ભારત દેશ એક સાર્વભૌમ રાષ્ટ્ર છે, તેના ઉપર કોઈની સત્તા ચાલશે નહીં, એક અલગ વ્યવસ્થિત દેશ છે, તો એના માટેનો પાયાનો એકમ, પાયાનો અને મહત્વપૂર્ણ દસ્તાવેજ કયો, તો કે બંધારણ. જ્યારે આપણે ગુલામ હતા ત્યારે આપણા નીતિ નિયમો આપણે નહોતા બનાવતા, કોણ બનાવતું, તો કે બ્રિટિશરો, અને એને એ લોકોએ બનાવેલા નીતિ નિયમોને આપણે તમામે ફોલો કરવાના લીધા, પરંતુ આઝાદી પછી એ નીતિ નિયમો આપણે બનાવીએ છીએ, હા વિશ્વના ઘણા બધા દેશોનો અભ્યાસ કરીને બનાવીએ છીએ, પરંતુ એ નીતિ નિયમો હવે આપણા દેશના લોકો બનાવે છે
આપણા માટે બનાવે છે અને આપણે અનુસરણ કરીએ છીએ. તો બંધારણના દેશમાં પાયાનો મહત્વપૂર્ણ દસ્તાવેજ છે એટલે એનું મહત્વ છે. બીજું કે બંધારણીય જોગવાઈઓના આધારે દેશમાં કાયદાઓ બનાવવામાં આવે છે. આપણને એમ થાય કે ભાઈ લોકસભા, રાજ્યસભા, વિધાનસભાઓ, રાજ્યની અલગ અલગ કાયદા બનાવે છે. તો ભાઈ આ કાયદાઓ બનાવવા માટે એ લોકો કશું વિચારતા હશે? તો કે હા, એ લોકો પણ જ્યારે લોકો માટે કાયદા બનાવે ત્યારે એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કે બંધારણની અંદર નાગરિકોને આપેલા એક પણ અધિકાર કે એના એક પણ હકનું છે તે ખંડન થવું જોઈએ નહીં. એ એવા જ કાયદા બનાવશે જે બંધારણની અંદર લખેલી કલમોને અનુરૂપ હશે. એટલે કે બંધારણની વિરુદ્ધ જઈ અને દેશની જે ધારાસભાઓ છે તે કાયદા પણ બનાવી શકશે નહીં. એટલે બંધારણની જોગવાઈઓ અનુસાર દેશમાં કાયદાઓ ઘડવામાં આવશે. અને એટલા માટે જો આપણે આઝાદીના ઇતિહાસથી લઈ અને આજ સુધી 2020 સુધી એક પણ એવો કાયદો નથી બનાવેલો સરકારે કે જે બંધારણની વિરુદ્ધમાં હોય. કદાચ જો બને તો પણ એના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટની અંદર છે તે ફરિયાદ દાખલ કરવામાં આવે, કેસ કરવામાં આવે અને સુપ્રીમ કોર્ટ એનો અધ્યયન કરી અને તે બંધારણ મુજબ સરકારને કાયદો ઘડવાની સૂચના આપે અને એ કાયદો જો અમલમાં આવી ગયો હોય તો એને પણ સુપ્રીમ કોર્ટ રદ કરે. એટલે બંધારણની જોગવાઈઓ અનુસાર જ કાયદા ઘડવામાં આવશે. એટલે ખૂબ વિશેષ મહત્વ છે કારણ કે દેશમાં જેટલા પણ કાયદા બનશે એ કાયદા પછી કેન્દ્ર સરકાર બનાવે તો પણ ભલે, રાજ્ય સરકાર બનાવે તો પણ ભલે, બંધારણની જોગવાઈઓની વિરુદ્ધમાં કાયદા બની શકે નહીં. ત્યાર પછી તો કે દેશના કાયદાઓ બંધારણને સુસંગત હોવા જોઈએ. જો આવ્યું ને એવા હોવા જોઈએ. સુસંગત, સુસંગત મતલબ શું થાય એનો અર્થ? તો કે એવા કાયદાઓ કે જે બંધારણની જોગવાઈને અનુકરણીય, એટલે કે બંધારણમાં જે જોગવાઈઓ આપેલી છે, જે કલમો આપેલી છે એની સાથે બંધ બેસતા હોવા જોઈએ, તેનાથી વિરુદ્ધમાં હોવા જોઈએ નહીં. એક એક્ઝામ્પલ જોઈએ. જેમ કે ભારતના બંધારણે ભારતના નાગરિકોને વિચાર અને વાણીની સ્વતંત્રતાનો હક આપ્યો છે. બરાબર, આર્ટિકલ નંબર 14-18 આપણને સ્વતંત્રતાઓ આપેલી છે. હવે સરકાર એક પણ એવો કાયદો નહીં બનાવી શકે જેનાથી લોકોની વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છે તે છીનવાય. એટલે કે ક્યારે એવો કાયદો નહીં આવે આપણા દેશમાં કે જે તમને એમ કહેતા હશે કે ભાઈ તમારે આ બાબતે કશું બોલવાનું નહીં, સરકાર કે એટલું જ બોલવાનું, વધારાનું બોલવાનું નહીં. આવો કાયદો આપણા દેશમાં આવશે નહીં. શું કામ? તો કે બધા કાયદાઓની ઉપર સૌથી ટોચમાં કોણ છે? તો કે આપણું બંધારણ. આપણા દેશમાં એમ કેવું હોય કે સર્વોચ્ચ સ્થાન ઉપર કોણ છે? તો કે બંધારણ. બંધારણની ઉપરવટ જઈ અને કોઈ પણ વ્યક્તિ છે તે આપણા દેશમાં એક પણ વસ્તુ કરી શકે નહીં. પછી તે દેશના વડાપ્રધાન હોય તોય ભલે, દેશના રાષ્ટ્રપતિ પણ હોય તોય ભલે, એ બધાને છે તે બંધારણની જોગવાઈઓ અનુસાર છે તે કાર્ય કરવાનું. બીજું તો કે બંધારણીય જોગવાઈઓ સુસંગત, બંધારણીય જોગવાઈઓ અનુરૂપ હોવા જોઈએ. કાયદાઓ કેવા હોવા જોઈએ? તો કે બંધારણની અંદર જે કલમો આપેલી છે એને અનુરૂપ કાયદા હોવા જોઈએ. સુસંગત એટલે અનુરૂપ. બરોબર. ત્યાર પછી તો કે આ બંધારણમાં સમયાંતરે, સમયાંતરે એટલે કે સમય જતા બદલાતી જતી લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાનો પડઘો પડ્યો હોય છે. એટલે કે આ બંધારણ કેવું છે? તો કે ભાઈ એવું નથી એક વખત બની ગયું એટલે પછી એની અંદર કોઈ સુધારાનો અવકાશ નથી. તો એટલા માટે એનું મહત્વ છે કે સમયાંતરે, સમય જેમ પસાર થાય અને કોઈ નવી બાબત જો એમાં એડ કરવાની હોય તો એ પણ કરી શકાય. અને એટલા માટે આ બંધારણ લોકોની ઉચ્ચ ભાવના, ઉચ્ચ ભાવના એટલે કે સારી ઈચ્છાઓનો પડઘો પાડે છે. એક્ઝામ્પલ તરીકે જે તે સમયે દેશની અંદર અમુક એક કાયદાઓ હતા તો એ કાયદાઓની જે તે સમયે જરૂરિયાત હતી, પરંતુ એ વસ્તુઓ 2020 ની સાલમાં થતી નથી તો એવા કાયદાની આપણે જરૂરિયાત હોતી નથી. તો એવા કાયદાઓને બંધારણમાંથી આપણે કાઢી પણ શકીએ. અને કોઈ માટે કે નવું કોઈ વસ્તુ આવે છે, કોઈ સમય બદલાવાની સાથે નવી કોઈ બાબત દેશમાં બને છે અને એને લઈ અને કોઈ કાયદો બનાવવો પડે એમ છે તો એ નવો કાયદો આપણે બંધારણની અંદર એડ પણ કરી શકીએ, એટલે કે ઉમેરી પણ શકીએ. એટલા માટે આપણે બંધારણને કેવું કીધું છે? તો કે લોકોની ઉચ્ચ ભાવના એટલે કે સારી ભાવનામાં પડઘો, પડઘો એટલે કે ભાઈ પાછળથી જે અવાજ આવે, હૃદયનો જે અવાજ આવે એને પડઘો વેડો કરે. તો
લોકોની જરૂરિયાતો પૂરી કરવા માટે આ ત્રણેય શબ્દો સમાનાર્થી છે અપેક્ષા આકાંક્ષા અને ઈચ્છા હોય મતલબ શું થાય કે લોકોની ઈચ્છા લોકોની ઈચ્છા પ્રમાણે બંધારણ છે તે સ્ટ્રેચેબલ છે આપણું એટલે કે જડ રીતનું આપણું બંધારણ છે નહીં આ એનું મહત્વ છે ત્યાર પછી એથી બંધારણને કેવો દસ્તાવેજ કહેવામાં આવે છે તો કે જીવન અને મૂળ એટલે મૂળભૂત શબ્દ બહુ મહત્વનો છે કારણ કે આપણે આગળ છે તે નવમા દસમા પ્રકરણની અંદર નવમા પ્રકરણમાં આપણે છે તે મૂળભૂત હકો સમજશું મૂળભૂત એટલે મુખ્ય એના ઉપર ચાલે નહીં તો કેવો દસ્તાવેજ છે કેવો છે તો કે મૂળભૂત એના વગર દેશને ચાલે નહીં સાથે સાથે જીવન જીવન શા માટે કીધું બંધારણને તો કે એવું નથી કે એમાં જળ પ્રકારની સિસ્ટમ છે તો ભાઈ જે તે સમયે આપણા દેશની અંદર 50માં લાગુ પડી ગયું પછી એમાં આપણે કશું કર્યું નથી ઘણા બધા ફેરફારો કર્યા છે અને એ ફેરફારો ચાલતા આવે છે સમય બદલે પરિસ્થિતિ બદલે એ રીતે આપણે બંધારણની અંદર સુધારાઓ પણ કરી શકીએ છીએ 2019 સુધી લગભગ 104 કરતા પણ વધારે મોટા મોટા સુધારાઓ આપણે બંધારણની અંદર કરેલા છે તો આ છે તે બંધારણનું મહત્વ દર્શાવે છે તો અહીંયા આપણે બંધારણનો અર્થ જોયો ત્યાર પછી બંધારણનું મહત્વ જોયું કે શા માટે બંધારણ ઇમ્પોર્ટન્ટ છે તો કે એના વગર દેશની કલ્પના થઈ શકે નહીં બંધારણ વગર દેશ ચલાવવો અશક્ય બની જાય બીજું તો કે કાયદાઓ જે બને છે એ પણ બંધારણને આધીન બને છે બંધારણ તો કેવું છે લચીનું છે સમયાંતરે લોકોની ઈચ્છાઓ કરે લોકોની આકાંક્ષાઓ કરે અપેક્ષાઓ વધે એ પ્રમાણે તેની અંદર સુધારા વધારા કરી શકાય તો આ આપણે બંધારણની વાત કરી હવે આપણા દેશમાં બંધારણ આપણને બધાને ખબર છે કે 26મી જાન્યુઆરી 1950 થી અમલમાં આવી ગઈ આટલી આપણને બેઝિક માહિતી હોય કે ભાઈ આપણા દેશનું બંધારણ અમલમાં ક્યારે આવ્યું તો કે 26 જાન્યુઆરી 1950 તે દિવસને આપણે રિપબ્લિક ડે અથવા તો પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ પરંતુ આ બંધારણનો ઇતિહાસ બહુ જૂનો છે બરાબર એક દિવસમાં કે આઝાદી પછી તરત બની ગયું મળી ગયું આવું છે નહીં પરંતુ આ બંધારણની માંગ બ્રિટિશ શાસનકાળ દરમિયાન ઘણા લોકોએ ઘણી વખત કરેલી અંગ્રેજોએ પણ આ વખતે ઘણું ધ્યાન આપ્યું તો આપણે આ થોડીક માહિતી જોઈએ કે ભાઈ બંધારણનો સૌપ્રથમ ઉપયોગ ગાંધી બાપુએ કર્યો છે બંધારણ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ એવું કહેવાય કે આપણા દેશમાં કોણે કર્યો તો કે ગાંધીજીએ કર્યો કોંગ્રેસની એક મીટિંગની અંદર 1924માં ગાંધી બાપુએ કીધું કે ભારત દેશનું બંધારણ ભારતના લોકો દ્વારા તૈયાર થશે ભારત દેશનું બંધારણ ભારતના લોકો દ્વારા તૈયાર થશે ત્યાર પછી તો કે સૌપ્રથમ પ્રયાસ થયો 1928ની અંદર નેહરુ અહેવાલ કે નેહરુ રિપોર્ટ બરોબર કે ભાઈ અંગ્રેજોએ કીધું કે ભારતના બધા પક્ષો જો ભેગા મળે અને કોઈ એવું બંધારણ લઈ આવે કે જેને ભારતના બધા રાજકીય પક્ષો માન્યતા આપે બરોબર તો આપણે ભારતને બંધારણ આપવા માટે તૈયાર છીએ કાયદાઓ આપવા માટે તૈયાર છીએ કારણ કે આપણને બધાને ખબર છે કે બ્રિટિશરોના કાયદા એના મનસ્વી હતા મનસ્વી એટલે તો કે એ લોકો પોતાના મનની ઈચ્છા મુજબ કાયદાઓ બનાવતા આથી જે તે સમયે દેશની અલગ અલગ રાજકીય પાર્ટીઓએ દેશના મોટા મોટા નેતાઓએ ભારત માટે અંગ્રેજોને એમ કીધું કે તમે આપણે ગુલામ તો બનાવ્યા છે પરંતુ દેશનો વહીવટ વ્યવસ્થિત ચાલે આવું બંધારણ તો આપો બરોબર તો 28 ની અંદર નેહરુ અહેવાલ અને આ નેહરુ કોણ જવાહરલાલ નેહરુ નહીં કોણ તો કે એના ફાધર મોતીલાલ નેહરુ પણ એ એક રિપોર્ટ તૈયાર કરે છે પરંતુ એમાં અમુક ક્ષેત્રીય પક્ષો કે અમુક રાષ્ટ્રીય પક્ષો ના પાડે છે એટલે અંગ્રેજો તેનો સ્વીકાર કરતા નથી ત્યાર પછી 1935 ની અંદર ફરીથી આઈએનસી આઈએનસી કોણ તો કોંગ્રેસ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ જે તે સમયે તેનું નામ હિન્દી રાષ્ટ્રીય મહાસભા હતું તેના દ્વારા પણ બ્રિટિશરો પાસે બંધારણની માંગણી મૂકવામાં આવે છે અને આ માંગણીઓ સ્વરૂપે બ્રિટિશરો દર વખતે અલગ અલગ પ્રકારની આપણે કેવું હોય કે લોલીપોપ એ આપણને સમજાવવાની વાતો છે તે અલગ અલગ કાયદાઓ દ્વારા કરે છે જેમ કે 1940 ની અંદર જ્યારે અંગ્રેજો ખૂબ પ્રેશરમાં હતા કારણ કે બીજું વિશ્વયુદ્ધ વિશ્વમાં ચાલતું હતું એ લોકોને ભારતમાં સત્તા ટકાવી રાખવા અને યુદ્ધમાં ભાગ લેવો બે એના માટે પોસિબલ નહોતું ત્યારે તે ઓગસ્ટ મહિનાની અંદર એ કાયદો લઈ આવે છે ઓગસ્ટ 1955 કરીને તો એમાં એ લોકો બંધારણ આપવાની વાત કરે છે પણ એ અલગ એમાં પછી સ્વીકાર થતો નથી ત્યાર પછી ગ્રીસ મિશનમાં એ લોકો બંધારણ આપવાની વાત કરે છે ત્યાર પછી 1945 ની અંદર વેવેન યોજનામાં અંગ્રેજો એમ કહે છે કે અમે તમને બંધારણ આપશું પરંતુ
આ ત્રણેય વખતે આપણી બંધારણ સભાની મંજૂરી થતી નથી એનું એકમાત્ર કારણ એવું હોય છે કે અંગ્રેજોએ આ ત્રણેય કાયદાની અંદર એક વાત એવી રહેતી હોય કે ભારતની અંદર અલગ અલગ જાતિ પ્રમાણે મતદાન મંડળ રહેશે શું રહેશે અલગ અલગ જાતિ પ્રમાણે મતદાન મંડળ જેનો અર્થ એવો થાય કે ભાઈ કોઈ હિન્દુ વિસ્તાર છે તો એની અંદર ચૂંટણીમાં ફક્ત હિન્દુ વ્યક્તિ જ ઉભો રહેશે અને એને મત પણ ફક્ત કોણ આપશે તો કે હિન્દુ ધર્મના એવી જ રીતે કોઈ મુસ્લિમ વિસ્તાર હશે તો અહીંયા ચૂંટણીમાં ફક્ત મુસ્લિમ વ્યક્તિ જ ઉભું રહેવાનું અને એ જગ્યાએ મત આપવાનો અધિકાર પણ કોનો તો કે મુસ્લિમ લોકોનો તો આ અલગ મતદાર મંડળના કારણે આ યોજનાઓ અસ્વીકાર થઈ છે અને અંતે 1946 ની અંદર કેબિનેટ મિશન અંતર્ગત ભારતને છે તે બંધારણ સભા રચવા માટે ત્રણ લોકો આવે છે બરોબર તો અહીંથી આપણી બંધારણ ઘડતરની પ્રક્રિયા શરૂ થશે આ આપણે એનો ઇતિહાસ જોયો આ આપણે એનો અર્થ જોયો અને આ આપણે એનું મહત્વ જોયું ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં પણ એ પહેલા આજના લેક્ચરનું આપણે હોમવર્ક છે તે ખાસ નોંધ કરી લઈએ તો ઝડપથી લખી લો હોમવર્ક બધા બંધારણની વ્યાખ્યા પહેલો પ્રશ્ન અને તેનું મહત્વ આપે સાથે જ લખજો પ્રશ્ન બરોબર એક જ ક્વેશ્ચન છે પ્રશ્ન એક જ છે શું તો બંધારણની વ્યાખ્યા લખો અને તેનું મહત્વ સમજાવો આ આપણે જે બે પોઈન્ટ આજે સમજ્યા તે આપણો હોમવર્ક છે ઓલવેઝ હંમેશાની જેમ એક વખત છે તે એકવાર આપણું હોમવર્ક રફ નોટમાં લખવાનું અને એક વાર છે તે પાકી બુકમાં લખવાનું બરાબર પાકી બુકમાં લખો ત્યારે તમારે છે તે મોઢે લખવાનું છે સોરી જોઈને લખશો તો ચાલશે પાકી બુકમાં જ્યારે રફ નોટમાં તમે જ્યારે હોમવર્ક કરો છો ત્યારે આ બંને પોઈન્ટ છે તે તમે જોઈને લખશો તો ચાલશે પરંતુ પાકી બુકમાં છે તે વ્યવસ્થિત પોઈન્ટ વાળી અને સારા અક્ષરે લખવાનું છે ખાસ કરીને બંધારણનો અર્થ અને એના મહત્વના જે ચાર મુદ્દા હતા તે તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી વંદે માતરમ જય હિન્દ